ડોક્ટર ભરત બોગરાનો જન્મ જસદણ તાલુકાના નાનકડા એવા ગામ કમળાપુરમાં રહેતા એક સામાન્ય ખેડૂત પરિવારના ઘરમાં થયો હતો. તેઓએ ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસની શરૂઆત કરી અને નાનપણથી જ અભ્યાસની સાથે સાથે ધર્મ, સંસ્કાર અને લોકભાવના પ્રત્યે ખૂબ જ સદભાવના રાખતા. તેમણે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની કેળવણી જૂનાગઢની સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થામાંથી કુશળતાપૂર્વક મેળવી. કિશોરાવસ્થાથી નિઃસ્વાર્થપણે માનવ સેવા પ્રદાન કરવાની શ્રદ્ધાને એક લક્ષ્યરૂપી સંકલ્પ બનાવી વડોદરાની ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજથી તેઓએ ડોક્ટરની પદવી હાંસિલ કરી. પોતાના વતન કમળાપુરને ઉત્તમ આરોગ્યની સારવાર મળે તેવી આદર ભાવના સાથે ડોક્ટર ભરત ભોગરાએ સન 2002માં હોસ્પિટલની સ્થાપના કરી. ગ્રામ્ય વિસ્તારના આર્થિક રીતે અસક્ષમ અને પીડિત દર્દીઓને હંમેશા સહારો આપવાનો ધ્યેય સાથે તેઓએ અને તેમની ધર્મપત્ની ડોક્ટર નીતા બોગરાએ નિઃસ્વાર્થ ભાવે ઘણી તબીબી સેવાઓ અર્પણ કરી છે. આરોગ્ય નિઃશુલ્ક પ્રાપ્ત થાવ, આહાર પૌષ્ટિક આહાર નિઃશુલ્ક પ્રાપ્ત થાવ, બહુ જ મોટી મંજિલ છે. પણ જે રીતે આ યજ્ઞ શરૂ થયો છે, આ પંથકમાં મને બહુ સારા શુકન લાગે છે. ડૉક્ટર સાહેબ, આપ જે ભાવથી સમર્પિત થયા છો એનું ઉજળું પરિણામ મને દેખાઈ રહ્યું છે, એનો હું રાજીપો વ્યક્ત કરું છું. જસદણ તાલુકો જે સૌથી શ્રેષ્ઠ ગુણવત્તાના કપાસની ખેતી માટે પ્રસિદ્ધ છે, કપાસની ખેતીને વ્યવસાયિક ધોરણે વેગ મળે તેવા હિત સાથે ડોક્ટર ભરત બોગરાએ ધ્રુવ કોટન પ્રોસેસિંગ પ્રાઇવેટ લિમિટેડ અને એમએમ યાન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સ્થાપના કરી, જેના દ્વારા આસપાસના ગામોમાં લોકો રોજગારી મેળવી રહ્યા છે. જેનો ધ્યેય સર્વશ્રેષ્ઠ ગુણવત્તાના યાન દેશ વિદેશ સુધી પહોંચાડવાનું છે. જસદણ અને વિછિયા તાલુકાના સર્વજનોને એક પ્રગતિશીલ ભવિષ્ય મળે તેવી સંકલ્પિત ભાવના સાથે ડોક્ટર ભરત બોગરાએ તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી. 2009 જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ડોક્ટર ભરત બોગરાએ જંગી બહુમતથી વિજય મેળવ્યો. જસદણના વાળા નાગરિક ભાઈઓ બહેનો, ભરતભાઈ જયારે વિધાનસભામાં ચૂંટણી જીત્યા એ સન્માન સમારંભની અંદર હું આવ્યો હતો. મેં એ દિવસે જસદણના નાગરિક ભાઈઓ બહેનોને કહ્યું હતું કે આપે ઇતિહાસ રચ્યો છે અને આપ લખી રાખજો, 3 વર્ષ પછી જયારે 2012ની ચૂંટણી આવશે ત્યારે જસદણને પછતાવો નહીં પડે એવું કામ 3 વર્ષમાં કરી બતાવીશ એવું મેં એ દિવસે કહ્યું હતું. હિન્દુસ્તાનના કોઈ રાજનેતાની હિંમત નથી જે જનતા વચ્ચે જઈને હિસાબ આપે. આજે હું અને ભરતભાઈ બંને આપને હિસાબ આપવા માટે આવ્યા. માત્ર 3 જ વર્ષના ટૂંક સમયના રાજકીય શાસન દરમિયાન અલગ અલગ વિભાગમાં 700 કરોડની ગ્રાન્ટના વિકાસ કાર્યોને મંજૂર કરાવ્યા, જેથી જસદણ વિછિયાના તાલુકાને અવિરતપણે વિકાસની ઉજ્જવળતા પ્રદાન થઈ. જસદણ વિછિયા તાલુકાના ગામોને મળ્યા પાકા રસ્તા અને પુલ. ફક્ત 3 વર્ષમાં ટોટલ 176 કરોડ 40 લાખ ખર્ચે પુલ અને રસ્તાઓનું નિર્માણ કરવામાં આવ્યું. દરેક નાગરિકને મળી ઉચ્ચતમ આરોગ્ય સેવાઓ. ફક્ત 3 વર્ષમાં 10 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને 1 સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓને મળ્યું ઘર આંગણે ઉચ્ચતર શિક્ષણ. ફક્ત 3 વર્ષના ટૂંકા સમયમાં
19 માધ્યમિક શાળાનું નિર્માણ કરવામાં આવ્યું. 105 ગામોને મળી પૂરતી વીજ. 30 વર્ષમાં માત્ર 5 જ 66 કિલોવોટ સબસ્ટેશન હતા. ફક્ત 3 વર્ષમાં 13 નવા 66 કિલોવોટ સબસ્ટેશન બનાવ્યા. વિછાને મળ્યો તાલુકાનો ઐતિહાસિક દરજ્જો. પાછલા 30 વર્ષોમાં વિછાના લોકોને નાના મોટા સરકારી કામો માટે 30 કિલોમીટર દૂર જવું પડતું. હાલની પરિસ્થિતિ ફક્ત 3 વર્ષના ટૂંકા સમયમાં 15 કરોડના ખર્ચે વિછા તાલુકાને મળી સેવા સદનના નિર્માણની મંજૂરી. ભરતભાઈ અને એમની ટીમને જે વિસ્તારમાં સુવિધાઓ ઓછી હતી, ભૂતકાળમાં પાણી નહોતું, ખેતી થતી નહોતી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું, અને નરેન્દ્રભાઈએ જસદણ અને વિછિયાને પોતે દત્તક લઈને જે સુવિધાઓ આપી, અને આજે હું એ વાતની ખાતરી આપવા આવ્યો છું કે નરેન્દ્રભાઈએ જસદણ અને વિછિયાની ચિંતા કરી છે. મિત્રો, આવનારા દિવસોમાં હું પણ જસદણ અને વિછિયાની વિશેષ ચિંતા કરીને રસ્તા, પાણી, ખેતી, જસદણનો વિકાસ એમાં ધ્યાન આપીશું. સૌની યોજનાથી જસદણ વિછિયા તાલુકામાં 105 ગામના ખેડૂત અને નાગરિકો માટે પાણીની સમસ્યા કાયમ માટે દૂર કરવાના પ્રયત્નની શરૂઆત. સૌરાષ્ટ્રની આ પંચાળ ભૂમિ ઉપર આ સૂકી ધરામાં આપણા વિછિયા તાલુકાના આકડિયા ડેમમાં માં નર્મદાની પધરામણી થઈ એક ધોમધખતા તાપમાં નદીની અંદર પૂર આવે અને ગામ લોકોમાં જે ખુશીનો માહોલ દેખાય એ જોઈને 10 વર્ષથી હું જાહેર જીવનમાં સેવા કરું છું. મને સૌથી વધારે આનંદ આ નદીઓમાં પાણી આવતું જોયું ત્યારે કામનો સંતોષ થયો. જસદણ વિછિયા વિસ્તારમાં આંકડિયા ડેમમાં પહોંચ્યું નર્મદાનું નીર. છેલ્લા માણસ સુધી નીર પહોંચે એ તો જરૂરી છે જ, પણ છેલ્લા માણસ સુધી નૂર પણ પહોંચવું જોઈએ. એનું સ્વાભિમાન, એની હસ્તી, એ નૂર પણ પહોંચે એવા પ્રયત્નો આપણે ત્યાં થઈ રહ્યા છે એનો મને આનંદ છે. હું ઈચ્છું કે આપણું ગુજરાત, આપણું રાષ્ટ્ર, આખું વિશ્વ સૂરજ ઉગે અને સૂરજ આથમે ત્યાં સુધી વિકાસ કરે. આગામી 9 ડિસેમ્બરે યોજાનારા મતદાનમાં જસદણ અને વિછિયા વિધાનસભા વિસ્તારના વાલા મતદાર ભાઈઓને મારી વિનંતી છે કે જે રીતે મેં 3 વર્ષ દરમિયાન મારા મત વિસ્તારમાં કામ કર્યું હતું, જે 30 વર્ષથી નોંધો થયું એ કામ, એટલે કે લો વોલ્ટેજનો કાયમી પ્રશ્ન દૂર કર્યો તેવા અનેક કામો 3 વર્ષમાં કર્યા હતા, તો આગામી દિવસોમાં જસદણ અને વિછિયા વિસ્તારના 105 ગામમાં ગામે ગામ ખેડૂતોના ખેતરમાં અને નદી નાળામાં માં નર્મદાનું પાણી આવે એ મારો સંકલ્પ છે. મારી ઈચ્છા છે કે જસદણ અને વિછિયા વિસ્તારના દરેક ગામમાં રમતગમતના મેદાનો બને, સિનિયર સિટીઝનો માટે બેસવાના પાર્ક બને, બાગ બગીચાઓ બને, આ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે જસદણ અને વિછિયામાં સરકારી કોલેજ બને, જસદણ અને વિછિયા વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ બને, લોકોને યુવાનોને રોજગારી મળે, સાથે સાથે આ વિસ્તારની અંદર જે કાચા રસ્તાઓ છે ગામડાને જોડતા એ રસ્તાઓ પાકા બને, ગામની પ્રાથમિક સુવિધા પીવાનું પાણી હોય, ગટર વ્યવસ્થા હોય, સ્મશાનની વ્યવસ્થા હોય કે જે ગામની પ્રાથમિક સુવિધાઓ છે એ પૂર્ણ થાય, વિસ્તારના ગરીબ લોકોને પોતાનું ઘર મળે, વિસ્તારના દુઃખી લોકો હોય સારવારથી વંચિત ન રહે એના માટે હોસ્પિટલની સારી સુવિધા મળે, અને આ વિસ્તારના એક એક લોકો સુધી સરકારની વ્યવસ્થાઓ સારી રીતે પહોંચે એના માટે સરકારી તંત્ર વ્યવસ્થિત કામ કરે, પ્રકારનું જસદણ અને વિછિયા વિસ્તાર બને એ મારું સ્વપ્ન છે. આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં જસદણ અને વિછિયા વિસ્તાર એક અલગ તાલુકો બને, આપણે બધા ભેગા મળી આપણા પંથકના ભવિષ્ય માટે, આપણા વિસ્તારના મૂંગા માલઢોર માટે, પશુ પક્ષીઓ માટે, આ વિસ્તારના ખેડૂતો માટે, ખેત મજૂરો માટે અને યુવાનો માટે આવનારું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે
આપણે બધા સાથે મળીને 9મી ડિસેમ્બરે એટલે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને આપ સૌ મતરૂપી આશીર્વાદ આપો અને આ વિસ્તારનું ઉજ્જવળ ભવિષ્ય બનાવીએ એવો સંકલ્પ કરીએ. તો આપ સૌને મારી વિનંતી છે કે જે રીતે 3 વર્ષનું કામ થયું છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે, આગામી 5 વર્ષ માટે મને એક તક આપવા માટે આપ સૌને મતરૂપી આશીર્વાદ આપવા માટે મારી અપીલ છે.